छिद्र मायणु सम ब्रह्मांड कोटि परे माया काड रवीस से सुरगणो आज्ञान लोपेक्षण एवायक्षरधामनायधिपते श्री स्वामी नारायण पूर्ण पुरुषोत्तम श्री स्वामी नारायण भगवान जीवन प्राण अब जे बापा श्री अपना गोपाल बापा निर्गुण बापा ईश्वर बापा गुरुदेव मुक्त जीवन स्वामी बापा परम पूज्य आचार्य स्वामी जी महाराज वर्तमान समय अपनी आ घर सभा में दिव्य स्वरूपे प्रगट अने प्रत्यक्ष विराजमान छे छे ने छे श्रीजी महाराज गढ़ा अंत्य प्रकरण तीसमा वचनामूर्ति अंदर कहे छे महाराज कहे छे के मरी तो सर्वे ने जाऊं छे परंतु आवी रीते भगवान नो भजन करे सत्संग करीने जीवो एज जीवन जीव्यानो भगवान स्वामीनारायण कहे छे मोटामो मोटो लाभ लाभने लाभ छे। जो भाई अहीं एक ज अर्धी लीटी में भगवान स्वामीनारायण आपने बात बतावे छे के मरी तो सर्वे ने जाऊं छे। अहीं आ पृथ्वी पर कदाच बधा ज नियमों नो फेरफार भगवान स्वामीनारायण कहे छे के थशे परंतु आ बे नियमों एवा छे के एनो फेरफार भगवान कहे छे क्यारे पण थवानो नथी। कया बे नियमों? एक तो भगवान स्वामीनारायण कहे छे के अहीं जे जन्म्या छे एनो मृत्यु भगवान स्वामीनारायण कहे छे नक्की छे। बीजो नियम अहीं भगवान स्वामीनारायण बात बतावे छे के जारे मनुष्य जन्मे छे त्यारे कशु लईने जन्मता नथी अने मरे छे त्यारे क्यारे पण कशु लईने जता नथी। એટલા જ માટે કવિએ કહ્યું છે ને કે સંસાર છે શૂન્ય તણો સરવાળો, એક પ્રેક્ટિકલ ઘેર બેસીને કરવા જેવો છે, ફક્ત એક કાગળ અને પેનની જરૂર પડે। એક કાગળ લેવાનો કોરો અને એક હાથમાં બોલ પેન લેવાની, એ પેનથી કાગળ ઉપર બરાબર ઝીરો કરવાનો, પછી પ્લસ પછી ઝીરો પછી પ્લસ, સહેલું આખો કાગળ ભરી દેવાનો, ઝીરો પ્લસ ઝીરો પ્લસ ઝીરો પ્લસ ઝીરો પ્લસ, શૂન્યના સરવાળા કરવાના અને પછી એ બધાનો સરવાળો એડિશન કરવાનો અને પછી એનો જે જવાબ આવે એ શું આવે છે વિચારવાનો। એ શૂન્યનો જે સરવાળો કરીએ, ગમે એટલા શૂન્યનો સરવાળો કરીએ, એનો જવાબ બાપા કે શૂન્ય આવે છે, ઝીરો આવે છે, મીંડું આવે છે। એમાં સંસારમાં આ જે પણ હું ને તમે બધી જ પ્રવૃત્તિ કરીએ છીએ એ બધું જ બાપા કહે છે આ શૂન્યના ઠેકાણે છે। શૂન્ય તણો આ સરવાળો છે બાપા કે આ સંસાર સમજી રાખજો। ગમે એટલા બાપા કે આ સંસારની પ્રવૃત્તિ કરી હશે, ગમે એટલા પદાર્થો ભેગા કર્યા હશે, ગમે એટલા સંબંધીને જાળવ્યા હશે, પણ અંત સમય આવે છે એટલે બધું જ ઝીરો થઈ જાય છે। અને એટલા જ માટે બાપા કહે છે આ સંસાર શૂન્ય તણો સરવાળો છે। એક દાદા હતા, બહુ સમજવા જેવો પ્રસંગ છે। આખી જિંદગી બધા કહે કે ભાઈ ભગવાનની ભજન કરો, સત્સંગ કરો, ભગવાનને ઓળખો, અંત સમયે જે સાથે આવવાનું છે એના માટેની કંઈક પ્રવૃત્તિ કરો, પણ દાદા એ બધું જે કહે એટલે હંમેશા ના જ કહે કે ભાઈ આ બધું મારે કાંઈ કરવાની જરૂર નથી। એમ કરતાં કરતાં દાદાનું મૃત્યુ સમય આવી ગયો, પથારીમાં પડેલા। દાદાને ત્રણ દીકરા, એટલે દાદા એ બરાબર ભાનમાં આવે જાય આવે જાય, અતિશય બીમાર। ત્યાં વળી પાછા દાદા ભાનમાં આવ્યા અને ભાનમાં આવીને પૂછ્યું મોટો ક્યાં છે, એટલે કે તમારી બરાબર ઓશિકા પાસે છે, મસ્તકે ઊભો છે। તો કે વચલો ક્યાં છે, તો તમારા બરાબર છાતી આગળ ઊભો છે। તો કે પેલો નાનો ક્યાં છે, તો તમારા ચરણમાં ઊભો છે। અરે દાદા કે ત્રણે અહીંયા મોવા છો તો ખેતરે કોણ ગયું છે? જો અંત સમયે દાદાને ખેતર યાદ આવે, અને તમે ત્રણે અહીંયા મોવા છો અર્થાત કે ત્રણે તમે અહીંયા ઘર છો તો ખેતરે કોણ ગયું છે, એમ કરીને દાદાનું મૃત્યુ થઈ ગયું। અને ઇતિહાસ કહે છે કે દાદાનું મૃત્યુ થયું અને ત્યારે ખેતર યાદ આવ્યું, બોલો હવે દાદા ક્યાં જઈને રહેવાના કાયમ ભાઈ?
ભૂત થઈને ખેતરમાં રહ્યા. અને એટલા જ માટે અહીંયા આગળ બાપા કહે છે, મરી તો સર્વેને જવું છે, પણ આવું ભજન ને સત્સંગ કરીને જીવવું, એ જ બાપા કે જીવન જીવ્યાનો મોટામાં મોટો લાભ, લાભને લાભ છે. આપણે વિચાર કરીએ કે જ્યારે આપણા હિન્દુ ધર્મની અંદર મનુષ્યનો જ્યારે જન્મ થાય છે, ત્યારે આપણે હિન્દુ ધર્મ પ્રમાણે બરાબર એના છઠ્ઠા દિવસે એ બાળકને એક કપડું પહેરાવવામાં આવે, જેને કહેવામાં આવે છે છઠિયું. અને જ્યારે માણસનું મૃત્યુ થાય છે, ત્યારે પણ એને એક કપડું ઓઢાડવામાં આવે છે, જેને કહેવાય છે કફન. આ છઠિયું અને કફન આ બંનેને ક્યાંય પણ ખીચા નથી. એ શું બતાવે છે? મનુષ્ય જન્મે છે ત્યારે ખાલી હાથે આવ્યો છે, અને મરશે ત્યારે ખાલી હાથે જ જવાનો છે. અહીંયાનું કાંઈ એને સાથે આવવાનું નથી. ને એટલા જ માટે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આપણા દેવાનંદ સ્વામી તો કેવું સરસ મજાનું કીર્તન બનાવી અને આપણને આ વાત છે એને ડરતા કરાવી છે. દેવાનંદ સ્વામી કીર્તનમાં કહે છે કે મારો મારો કરી ધન મેળવ્યું રે, એમાં તારો નથી તલવાર અંત કાળે સગો નથી કોઈનું રે. મારું મારું કરીને ગમે એટલું મેળવો ભાઈ, પણ એમાં તારું તલ ભાર નથી. અને એટલા માટે અહીંયા બાપા કહે છે કે ભાઈ અંત્યના 30મા વચનમાં મહારાજે વાત બતાવી, મરી તો સર્વેને જ આવું છે, મરવાનું દરેકને છે, પરંતુ આ પ્રગટ ભગવાન સ્વામિનારાયણને જેવા છે તેવા ઓળખી એ ભગવાનનું કાંઈક ભજન કરવું, એ ભગવાનનો કાંઈક સત્સંગ કરવો, એના જેવું આ જીવન જીવવાનો મોટામાં મોટો લાભ બીજો કોઈ પણ નથી નથી ને નથી. આપણા જીવનનો મોટામાં મોટો લાભ અને ફાયદો હોય ને તો આ પ્રગટ ભગવાનને ઓળખી અને પ્રગટ ભગવાનનું ભજન અને સત્સંગ કરવું એ છે. એ તો ભગવાનની જેના ઉપર કૃપા હોય, બાપા કે ભગવાનની જેના ઉપર દયા હોય ને એ જ આ ભગવાનને ઓળખી શકે, અને એ જ બાપા કે આ ભગવાનનું ભજન કરી શકે, અને એ જ બાપા કે આવી ભગવાનની સત્સંગ કરી શકે. ભગવાનની કૃપા હોય, ભગવાનની દયા હોય, બાકી આ સંસારમાં ભાઈ ભજન કરવું સત્સંગ કરવો તો બાપા કે બહુ અઘરો. પેલા વંથલીના કલ્યાણભાઈ હતા ને, એક વખત પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન જૂનાગઢ પધારેલા, ત્યારે જૂનાગઢની અંદર આવીને વંથલીના કલ્યાણભાઈએ ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરેલી કે મહારાજ, આ જૂનાગઢની બાજુમાં જ મારું વંથલી ગામ. અને કલ્યાણ ભગત સ્વામિનારાયણ ભગવાનને હાથ જોડીને કહે છે કે મહારાજ, આ તમારી કૃપાથી તમારી દયાથી એ મહારાજ હું તો તમારો પાકો સત્સંગી બન્યો છું, હું તો તમારો પાકો ભગવાન તમારો આશ્રિત બન્યો છું, તમારો ભક્ત બન્યો છું, હું તો તમારું ભજન કરું છું મહારાજ. પરંતુ આ મારા ગામની અંદર મારા સિવાય કોઈ સત્સંગી નથી, ખાલી એક માત્ર મહારાજ હું જ સત્સંગી છું. હે સ્વામિનારાયણ ભગવાન, આપ દયા કરો, આપ કૃપા કરો અને મારી ગામ પધારો, અને તમે કંઈક એવો ચમત્કાર બતાવો કે આ ગામના બધાય માણસોનો નમસ્કાર થઈ જાય. કંઈક પરચો આપો મહારાજ, કંઈક ચમત્કાર બતાવો જેથી કરીને બધા જ મહારાજ સત્સંગી બની જાય. ત્યારે ભગવાન સ્વામિનારાયણ હસતા હસતા કલ્યાણ ભગતને કહે છે, કલ્યાણ ભગત, આ ચમત્કાર કરીને જે નમસ્કાર થાય એ મહારાજ કે જાજા ટકતા નથી. પરચા ચમત્કારનો સત્સંગ બાપા કે બહુ ન ટકે. સમજણથી સત્સંગ કર્યો હોય, જ્ઞાનથી બાપા કે ભગવાનમાં જોડાયા હોય ને તો કાયમ માટે બાપા કે સત્સંગી રહેવાય છે. કાયમ બાપા કે આ આપણો સત્સંગ ટકાવો હોય ને તો જ્ઞાનથી સમજણથી આ ભગવાનને જેવા છે તેવા ઓળખી અને એ ભગવાનનો આવો સત્સંગ કરવો. કોઈ પણ પ્રકારની ભક્તિ કરતા હોઈએ, કોઈ પણ પ્રકારના ભગવાનને રાજી કરવા પ્રસન્ન કરવા સાધન કરીએ, એમાં આ લોકની કોઈ પદાર્થોની ભાવના રાખવી નહીં, આ લોકના કોઈ પદાર્થોની બાપા કે માંગણી કરવી નહીં. કારણ કે આ લોકની માંગણી એવી છે કે ભગવાન જોડે લાગણી ઘટાડી દે એવી છે. ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ.
અહીંયા તો ભગવાનની મરજીથી ભગવાનની ઈચ્છાથી કંઈક માંગ્યું હોય ને ભગવાન આપે તો ભગવાન હાચા થઈ પડે, પણ ભગવાનની ઈચ્છા કંઈક માંગીએ અને ભગવાન ન આપે ત્યારે બાપા કે ડગમગાટ થઈ જાય. નહીં, સમજવા જેવો એક પ્રસંગ છે કે પતિ પત્ની અને બાળક ત્રણ જણા હતા. પતિ પત્ની અને બાળક આ ત્રણે જણે જંગલમાં જઈને તપશ્ચર્યા કરી, અને એવી તપશ્ચર્યા કરી કે ત્રણે જણા પણ ભગવાન ખૂબ રાજી થઈ ગયા, પ્રસન્ન થઈ ગયા અને ભગવાને દર્શન આપ્યા. જો માતા પિતા અને એના પુત્ર આ ત્રણે જણને ભગવાને દર્શન આપી, અને એ દિવસે ત્રણે જણને ભગવાને કહ્યું કે તમે ત્રણે ઉપર હું રાજી થયો છું, પ્રસન્ન થયો છું, આજે માગી લો. તમે જે માગશો ને તમને ત્રણે જણને એક એક વરદાન આપવા માટે ભગવાન કે હું તૈયાર છું. તો ભાઈ ભગવાન કેટલા વરદાન માગવાનું કે છે? ભાઈ એક એક વરદાન. એટલે ત્રણેય જણાએ વિચાર કર્યો, અંદર અંદર ચર્ચાએ કરવા લાગ્યા, વિચારવા લાગ્યા, વરદાન માગું, એક જ માગવાનું છે, માગું શું? પેલો દીકરો કે હું શું માગું, પેલી એની પત્ની કે હું શું માગું, પતિ કે હું શું માગું. ત્રણેય જણાને કન્ફ્યુઝન છે, એટલે માગવું શું? ત્રણેય જણને કન્ફ્યુઝન છે. અને એ વખતે ભગવાન કહે છે, અત્યારે કદાચ તમને શું માગવું એ ખબર ન પડતી હોય તો એક કામ કરો, ભવિષ્યમાં તમે ત્રણેય જણા મારી પાસેથી એક એક વરદાન માગી લેજો, હું આપવા બંધાયેલો છું. ત્યારે ત્રણેય જણા હાથ જોડીને કહે છે, ભગવાન કદાચ તમે અત્યારે રાજી થયા વરદાન આપવા તૈયાર થયા છો, એટલે પછી ન થાવ તો. અને ત્યારે ભગવાન કહે છે કે અમારા આપેલા વરદાનો એ ક્યારેય પણ ખોટા હોતા નથી, તમે જ્યારે પણ માગશો ને ત્યારે ભગવાન કે અમને અમારો એક એક વરદાન આપવાની વાત અમને યાદ હશે અને અમે આપીશું. તમે ભૂલશો પણ ભગવાન કે અમે ભૂલવાના નથી. એ ત્રણેય જણા પ્રસન્ન થઈ ગયા, ભગવાન અદૃશ્ય થયા. પતિ પત્ની ને બાળક ત્રણેય જણા ઘેર આવ્યા છે. થોડો સમય વીત્યો છે, પતિદેવ ક્યાંક બહારગામ ગયેલા. એ માતા અને એનો બાળક બે જણા આંગણે ઉભા હતા, અને એ જ વખતે રાજાની અશ્વારી ત્યાંથી નીકળી. જેવી રાજાની અશ્વારી નીકળી એટલે તરત પેલી પત્નીને વિચાર થયો, ઓહો, આ રાજા કેટલો બધો સુખી હશે, આ જુઓ તો ખરા રાજાની અશ્વારીનો ઠાઠ માઠ તો જુઓ, આહા, શું એની સંપત્તિ છે, શું એની સાહેબી છે, શું એની સત્તા છે, શું રાજાનું સુખ છે, ઓહો, આ દુનિયામાં તો રાજા જેવો તો કોઈ સુખી નથી. અને ત્યારે એ પત્નીને મનમાં વિચાર થઈ ગયો કે ભગવાને વરદાન માગવાનું કહ્યું હતું. તરત જ એની પત્ની બરાબર હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન વરદાન યાદ છે લે. ભગવાન તરત હાજર થઈ ગયા, ભગવાન કે યાદ છે, માગી લે, એક વરદાન આપવા બંધાયેલું છું. તરત જ એની પત્ની હાથ જોડકે છે કે હે ભગવાન, જો તમે મને વરદાન આપવા માંગતા હો તો આ રાજાની અશ્વારી જઈ રહી છે, રાજાની મને રાણી બનાવી દ્યો. અને તરત જ ભગવાન કે તથાસ્તુ, એક જ ઝાટકે આ પત્ની બની ગઈ છે રાજાની રાણી. આ બાજુ પતિદેવ બહારગામ ગયા છે. થોડો સમય થયો ને પતિદેવ બહારથી બહારગામથી ઘરે આવ્યા. ઘેર આવીને એના બાળકને પૂછ્યું કે તાર મમ્મી ગઈ ક્યાં? અરે પપ્પા, શું વાત કરું, આ રાજાની અશ્વારી જતી હતી અને મારી મમ્મીએ તો રાજાને જોયા, અરે રાજાનું સુખ જોયું, સાહેબી જોઈ, સંપત્તિ જોઈ, અને મમ્મીને એમ વિચાર આવ્યો મારે એક વરદાન ભગવાન જોડે માગવાનું છે. મમ્મીએ ભગવાન જોડે વરદાન માગ્યું, રાજાની રાણી થઈને બેસી ગઈ. અને એ વખતે પતિદેવને ગુસ્સો, શું વાત કરે છે, તારી મમ્મી ભગવાન જોડે માગી લીધું, એક વરદાન માગી લીધું અને રાણી બની ગઈ. પતિદેવને ગુસ્સો થયો, મને છોડીને ગઈ. તરત જ ભગવાનને યાદ કરે, હે ભગવાન યાદ છે ને મને વરદાન આપવાનું, ભગવાન હાજર થઈ ગયા, યાદ છે, માગી લે એક વરદાન. હે ભગવાન, મારી પત્ની જે રાજાની રાણી બની ગઈ છે એને અત્યારે ને અત્યારે ગધેડી બનાવી દો. ભગવાન કે તથાસ્તુ, અને આ બાજુ રાજાની જોડે રાણી બેઠેલી સિંહાસનમાં અને ગધેડી બની ગઈ. રાજા કે હાકો હાકો હાકો, હવે અહીંયા એને રખાય નહીં. જો ભાઈ બે જણના વરદાન પૂરા થઈ ગયા હો, સમજી રાખજો, હવે દીકરાનું વરદાન બાકી છે, એક જ વરદાન બાકી રહ્યું. પતિનું વરદાન પતી ગયું, અહીંયા પત્નીનું વરદાન પૂરું થયું છે. આ બાજુ બરાબર પત્ની બની ગઈ છે ગધેડી, અને એ વખતે બરાબર પેલા બાળકને પણ દયા આવી. હે ભગવાન દયા કરો, યાદ છે ને વરદાન આપવાનું, ભગવાન કે યાદ છે, માગી લે. અને તરત જ પેલા બાળકે ભગવાન જોડે માગ્યું છે, ભગવાન મારી મમ્મી ગધેડી બની છે, એને મારી મમ્મી જેવી હતી એવી ને એવી બનાવી દો. ભગવાન કે તથાસ્તુ, એક જ ઝાટકે બની ગઈ ગધેડી સરસ મજાની પેલા પતિની પત્ની અને આ બાળકની માતા.
ત્રણેયના વરદાન પૂરા થઈ ગયા હો. ત્રણેય જણના એક એક વરદાન આપવા ભગવાન બંધાયેલા હતા, પણ ત્રણેય જણાએ આ લોકની માંગણીઓ કરી કરી અને ત્રણેય જણા હતા ત્યાંને ત્યાં પહોંચી ગયા, હતા એવાને એવા જ રહ્યા. એટલા માટે બાપા કહે છે કે ભગવાનનું ભજન કરવું, ભગવાનનો આવો સત્સંગ કરવો, ભગવાનની ભક્તિ કરવી, કેવળ અને કેવળ ભગવાનને રાજી કરવા, ભગવાનને પ્રસન્ન કરવા, બીજા કોઈ પણ પ્રકારની આશા મહારાજ કે રાખશો નહીં. અહીંયા વંથલીના કલ્યાણ ભગત કહે છે, મહારાજ મારા ગામમાં આવો, ચમત્કાર બતાવો તો બધાનો નમસ્કાર થાય, બધું આખું ગામ સત્સંગી બને. મહારાજ કે કલ્યાણ ભગત, પરચા ચમત્કારનો સત્સંગ જાજો ટકે નહીં. અરે મહારાજ પધારો ને ખૂબ પ્રાર્થના કરે. એ વંથલીના કલ્યાણ ભગતની પ્રાર્થના સ્વીકારી અને સ્વામિનારાયણ ભગવાન વંથલી ગામમાં પધાર્યા છે. ધામ ધૂમથી કલ્યાણ ભગતે વંથલી ગામમાં એના બરાબર ઘરના આંગણે સુંદર મજાનો એક સુંદર મજાનો લીમડો અને લીમડા નીચે સુંદર મજાનો ઓટલો, ઓટલા ઉપર ઢાળ્યો છે સુંદર મજાનો ઢોલિયો અને ઢોલિયા ઉપર સુંદર મજાનો ગાટલો ને ઓછાળ અને સુંદર મજાનો તકિયો મૂક્યો છે અને એની ઉપર અનંત અવતારના અવતારી એવા પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનને બરાબર વંથલીના કલ્યાણ ભગતે બિરાજમાન કર્યા છે. ભગવાન બિરાજમાન થયા છે, સ્વામિનારાયણ ભગવાન બરાબર બેઠા છે અને એ વખતે કલ્યાણ ભગતે આખા ગામમાં ફરી ફરી અને ગામના બધા જ માણસોને સભામાં બોલાવ્યા છે. આખા ગામમાં કલ્યાણ ભગતે ફરીને બધાને સભામાં ભેગા કરેલા. શા માટે? ભગવાન કઈક ચંપરચો બતાવે, ચમત્કાર કરે તો આ બધા સત્સંગી બની જાય. કલ્યાણ ભગતની ઈચ્છા આવી. સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન છે સભામાં, બધા ગામના માણસો ભેગા થયા છે. સ્વામિનારાયણ ભગવાને એ વખતે વંથલી ગામની અંદર ભગવાન સ્વામિનારાયણે વાતો કરી છે. ભગવાન સ્વામિનારાયણ પોતાના વચનરૂપી અમૃતનું એ વખતે ભગવાન પાન કરાવી રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે, મરી તો સર્વેને જાવું છે, પરંતુ આવી રીતે ભગવાનને ઓળખી અને એ ભગવાનનું ભજન કરવો, સત્સંગ કરવો, એના જેવો જીવન જીવ્યાનો મોટામાં મોટો કોઈ પણ પ્રકારનો લાભ નથી. આ જીવન જીવવાનો મોટામાં મોટો લાભ અને ફાયદો આ ભગવાનને ઓળખીને ભગવાનનું સુખ લેવું એ છે. એ ભગવાનનું ભજન કરવું, એ ભગવાનની ભક્તિ કરવી, અને જે ભગવાનનું ભજન ભક્તિને સત્સંગ ન કરે એનો અંત સમય આવે ત્યારે યમદૂતો એને મારી મારી અને યમપુરીમાં લઈ જાય છે. નરક 84નું દુઃખ એને ભોગવવું પડે છે, 84 લાખ યોનિમાં ભટકવું પડે છે, ઊંધા માતાની ગર્ભવાસની જેલમાં એને પુરાવવું પડે છે. મનુષ્ય જન્મની કિંમત સમજાવે, મનુષ્ય જન્મના જીવનનું ધ્યેય અને લક્ષ્ય સમજાવે, પ્રગટ ભગવાનનો મહિમા સમજાવે અને આ બધી વાતો જ્યારે સ્વામિનારાયણ ભગવાન કરતા હતા અને એ વખતે ગામના માણસો ભેગા થઈને મહારાજને કહેવા લાગ્યા કે હે સ્વામિનારાયણ ભગવાન, શું તમે ભગવાન ભજવાનું કહો છો? અમારી પાસે ભગવાન ભજવાનો સમય જ નથી. મહારાજ કે કેમ સમય મળતો નથી તમને? અરે મહારાજ શું કહીએ તમને, હે સ્વામિનારાયણ તમારે તો ઠીક છે, પણ અમારે તો આ સંસારી રહ્યા, અમારે આખા ઘરનું પાલન પોષણ ભરણ પોષણ કરવાનું હોય, હે મહારાજ અમારે ખેતરમાં જવાનું હોય, અમારે કેટલા ખેતરમાં મજૂરીઓ કરવાની હોય, મહેનત કરવાની હોય, દાણા પકવવાના હોય, માંડ માંડ દાણા અનાજના ભેગા થાય અને અમારે રોટલા પૂરું થાય, એ મહારાજ સંસારમાં તો આ ભગવાન ભજવાનો અમારી પાસે સમય નથી. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે, કામ કરો, તમારે તમારા ઘરમાં બે ટાઈમ રોટલાની જવાબદારી ભગવાન કે અમારી અને ભગવાન ભજવાની જવાબદારી તમારી, બોલો મંજૂર છે? તો બધા કે મહારાજ સાચી વાત છે, જો દાણા આપતી દેતા હોય, બે ટાઈમ રોટલા મળતા હોય તો આપણે ભગવાન ભજવા જ છે, પછી તો આપણે કાંઈ કરવું નથી. બરાબર ને ભાઈ? બે ટાઈમ જો અન્નની જવાબદારી, જમવાની જવાબદારી ભગવાન જો લેતા હોય તો પછી પછી સંસારની પ્રવૃત્તિ મહારાજ અમારે ક્યાં કરવાની જરૂર? પછી તો અમારે ક્યાં મહેનત કરવાની જરૂર? પછી ક્યાં અમારે નોકરી ધંધા કરવાની જરૂર? પછી તો ઘેર બેસીને અમારે ભગવાન જ ભજવા છે ને? બોલો ભજવા જ છે ને ભાઈ? આ 2 મહિનાથી કોરોના વાયરસની આવ્યું છે ભાઈ પરિસ્થિતિ, આ ઘેર બેઠા છીએ, નોકરી ધંધા કરે ના કરે અહીંયા ઘેર બેસીને ભગવાન ભજવાનો સમય આવ્યો છે અને આ 2 મહિનામાં અકળાઈ ગયા છીએ.
અહીં તો ભગવાન કહે છે ભાઈ કે મહારાજ કે ભાઈ તમારે પછી ભગવાન ભજવાના, બોલો જવાબદારી અમારી. સ્વામિનારાયણ ભગવાન કે કલ્યાણ ભગત તમારા ઘરમાં નાજડી કોઠી છે? મહારાજ કે છે કલ્યાણ ભગત કે મહારાજ છે કેટલા દાણા છે? મહારાજ ખાલી છે, લઈ આવો એ ખાલી કોઠીને. ચાર જણા ઉપાણીને કોઠી ખાલી લઈ આવ્યા. આખી ભર સભામાં ભગવાન સ્વામિનારાયણ કે આ અનાજની કોઠી જુઓ ખાલી છે. સ્વામિનારાયણ ભગવાન કે છે એને બરાબર અમે અનાજથી ભરી દઈએ છીએ. અને ભગવાને ચપટી વગાડીને કોઠીને પ્રસાદીની કરી સ્વામિનારાયણ 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 ત્રણ વાર બોલ્યા અને અનાજની કોઠી આખી ભરાઈ ગઈ. ઉપરથી ભગવાને બદલાઈ દીધી, બરાબર વખાવી દીધી અને બરાબર છાણેથી નીચેથી બરાબર દાણા કાઢવા લાગ્યા. મારા કે આખી જિંદગી આ કોઠી, જ્યાં સુધી તમે જીવશો ત્યાં સુધી આ કોઠીમાંથી અનાજ મળશે. અહીંથી અનાજ લઈ જજો અને બોલો હવે તમે અનાજની જવાબદારી પૂરી થઈ. અનાજ તમને અહીંથી મળશે, મફત મળશે, જેટલું જોઈએ એટલું મળશે. પણ તમારે હવે બધાએ કંઠી પહેરવાની છે, સત્સંગી બનવાનું છે અને ભગવાન કે અમારું ભજન કરવાનું છે. બોલો મંજૂર છે? આટલું જ્યાં ભગવાન બોલ્યા, આ ચમત્કાર જોયો, જો ભાઈ અનાજની કોઠી ખાલી હતી ભાઈ. જે ઇમ્પોસિબલ કામ છે પોસિબલ કરી દીધું મહારાજે. એ અનાજની કોઠીમાં એક દાણો નહોતો. એ કોઠીને ભગવાને અનાજથી ભરપૂર કરી દીધી. અને પછી મહારાજ કહે છે હવે આ કોઠીમાંથી જેટલા દાણા જોઈએ એટલા તમે લઈ જજો, જ્યારે જોઈએ ત્યારે લઈ જજો. એમ નહીં કે બે ટાઈમ જોઈએ એટલા દાણા લઈ જવાના, જે જોઈએ એટલા રોટલા કરીને જમજો. જવાબદારી ભગવાન કે અમે લઈ લીધી, અન્ન તમને આપવાની જવાબદારી ભગવાન કે અમારી. આજે અનાજ મળશે ને કાલે નહીં મળે એમ નહીં, તમે જીવશો ત્યાં સુધી આ કલ્યાણ ભગતના ઘેર આ વંથલી ગામમાં ભગવાન કે અનાજ મળશે, જોઈએ એટલું મળશે અને જોઈએ એટલું લેજો, પણ ભગવાન ભજજો. પણ તમે વર્તમાન ધારો, સત્સંગી બનો, ભગવાન કે અમારું ભજન કરો. અને ત્યાં બધા અંદર અંદર બધા માણસો વંથલી ગામના અંદર અંદર બોલવા લાગેલા, એ આ તો સ્વામિનારાયણ ભગવાન છે, ચમત્કાર બતાવી દીધો, આપણે કાંઈ એવી રીતે ભગવાન ભજાય એવા નથી. અરે આની કંઠી પહેરીશું તો અલ્યા ચા નહીં પીવાય, કોફી નહીં પીવાય, તમાકુ નહીં ખવાય, ચરસ ગાંજો કોઈ પ્રકારનું વ્યસન નહીં કરાય, અલ્યા ભાઈ ચોરી નહીં કરાય, જૂઠું નહીં બોલાય, અલ્યા નિયમ પાડવા પડશે, પંચ વર્તમાન તો બહુ ભારે પડે, આ સ્વામિનારાયણના બનીએ તો ડુંગળી લસણ ને હિંગ ન ખવાય અને આ બધા નિયમ આપણાથી ન પડાય, અને અરે કંઠી પહેરશું તો હવાર પૂજા કરવી પડશે, તિલક ચાલલા કરવા પડશે, અને આ સ્વામિનારાયણ ભગવાનના બનીશું તો ભગવાન ભજવા પડશે, આ સ્વામિનારાયણ ભગવાનના બનીશું તો હારું પાંચ સમય માનસી પૂજા કરવી પડશે, આ ભગવાન સ્વામિનારાયણના બનીશું તો હાથમાં માળા લઈ સ્વામિનારાયણ 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 બોલવું પડશે, એટલે આ સ્વામિનારાયણ ભગવાનના બનીશું તો આવી રીતે કથા વાર્તામાં બેસી અને ભગવાનના મહિમાની ભગવાનના ચરિત્રોની ઉપદેશોની કથા વાર્તા સાંભળવી પડશે, સત્સંગ કરવો પડશે, કીર્તનો ગાવા પડશે, ભગવાનનું ભજન કરવું પડશે, અલ્યા ધ્યાન કરવું પડશે, અલ્યા સમયમાં જઈશું તો સેવાઓ કરવી પડશે. આ બધું આપણે પોસાય એવું નથી. અરે ભગવાન કે ઊભા તો રહો, અને જ્યાં બરાબર ભગવાન જોયું ત્યાં પાછળથી સભા ખાલી થવા માંડી હો. એક 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 કરીને બધા જ માણસો ત્યાંથી ભાગી ગયા, કોઈ અનાજનો એક દાણો લેવા રહ્યું નહીં. ફક્ત અને ફક્ત સભામાં સ્વામિનારાયણ ભગવાન અને વંથલીના કલ્યાણ ભગત બે જણા રહ્યા. અને મહારાજ મંદ મંદ હાસ્ય કરતા કલ્યાણ ભગતને કહેવા લાગ્યા, કલ્યાણ ભાઈ બોલો કેમનું કરશું, આ તો બધા જતા રહ્યા, લ્યો કોઈએ કંઠી પહેરી નહીં, ભગવાન કે કોઈ અમારું ભજન કરે એવા નથી. સ્વામિનારાયણ ભગવાને એ દિવસે કલ્યાણ ભગતને કહ્યું છે, વંથલીના કલ્યાણ ભાઈને, હો સ્વામિનારાયણ ભગવાન કહે છે આ સંસારમાં આ દુનિયામાં ભગવાનનું ભજન કરવું એ તો કામ બહુ અઘરું છે. એ તો જેની ઉપર ભગવાનની કૃપા થાય, જેની ઉપર ભગવાનની દયા થાય. અરે આપણા ગુરુદેવ મુક્તજી અને સ્વામી બાપા તો વાતોમાં એટલે સુધી કહે છે કે જેનો છેલ્લો જન્મ થવાનો હોય, જેને કહે છે ને કે છતી દેહે આ શ્રીજી મહારાજની મૂર્તિનું સુખ પ્રાપ્ત કરવાનું હોય, એને જ આ ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિ થાય, એને જ આ મણિનગર સ્વામિનારાયણ ગાદીના જોગની પ્રાપ્તિ થાય, અને એ જ આ ભગવાનને ઓળખી અને ભગવાનનું ભજન કરી શકે છે. બાકી આ દુનિયાના માણસોનું કામ નથી ભાઈ. અહીં તો મહારાજ કલ્યાણ ભગતે કલ્યાણભાઈ જો ચમત્કાર બતાવ્યો, લો તમે કહેતા પરચો આપો, પરચો આપ્યો, આ ચમત્કાર બધા તમે નમસ્કાર કરવા રહ્યા નહીં.
બધા અંદર અંદર કહેવા લાગ્યા સ્વામિનારાયણ છે, ચમત્કાર બતાવે તો સહેજે બતાવે એવા છે, પણ કઈ ભાઈ આપણે ખોડા ભગવાન ભજાય છે, આપણે થોડું ભગવાન ઓળખાય છે, આપણે થોડા નિયમો પડાય છે, એમ કરી મહારાજ કે બધા જતા રહ્યા. કલ્યાણભાઈ સાંભળો, ભગવાન ભજવા એ તો બહુ કામ અઘરું, ભગવાનની કૃપા થાય દયા થાય, ચમત્કારથી ક્યારે પણ ભગવાન ભજન કરવું નહીં, ચમત્કારને જોઈને ક્યારે ભગવાનનો નિશ્ચય કરવો નહીં, નહીં તો નિશ્ચયમાં અનિશ્ચય થયા વગર બાપા કે રહેતો નથી. સ્વામિનારાયણ ભગવાન કલ્યાણ ભગતને કહે છે, કલ્યાણ ભગત આ કોઈ ભગવાન ભજે એવા નથી, પણ સાંભળો કલ્યાણ ભગત, હવે અમે જઈએ છીએ બીજા ગામ, હવે તમે કામ કરો, તમારા ગામમાં જો સત્સંગ વધારવો હોય તો સ્વામિનારાયણ ભગવાને ઉપાય બતાવ્યો, કલ્યાણ ભગત તમે બધાને ગામના માણસોને ભેગા કરી અને અમારા મહિમાની ચરિત્રોની અમે આપેલા ઉપદેશોની તમે કથા વાર્તા કરજો, સત્સંગ કરજો, અમારી વાતો કરજો, અને વાતો સાંભળી સાંભળીને ધીમે 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 કરી અને એ બધાને ભગવાન કહે છે અમારો નિશ્ચય થશે અને બધાય સત્સંગી બનશે. સમજણ આપજો, સમજણે કરીને સત્સંગ કરાવજો, જ્ઞાન આપીને સત્સંગમાં જોડાવજો. જ્ઞાન અને સમજણ વગર ગમે તેમ કરીને ભાઈ બાપા કે સત્સંગ કર્યો હોય, સત્સંગી કંઠી બન્યા પહેરી લીધી હોય, પણ ભગવાનનો મહિમા સમજ્યા વગર, જ્ઞાન પ્રાપ્ત કર્યા વગર, સમજણ વગર જો સત્સંગ કર્યો હોય તો એ સત્સંગ જાજો મહારાજ કે ટકતો નથી. જ્ઞાને કરીને નિશ્ચય થયો હોય ને એ નિશ્ચય ક્યારે પણ એમાં ડગમગાટ થતો નથી. અરે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એટલે સુધી બતાવી દીધું કે પ્રેમે કરીને ભગવાનની સાથે જોડાયા હોય ને એનું પણ ઠેકાણું નહીં. આપણે ભગવાનને મોટા પુરુષ ઉપર અતિશય પ્રેમ હોય, હેત હોય ને એને કરીને આપણે જોડાયેલા હોઈએ. હા, એ વાત બહુ સારી છે, એને કરીને ભગવાનનું સુખ પણ ઘણું મળે છે, એને કરીને ભગવાનની સેવા પણ ઘણી કરી શકાય છે, પરંતુ એ હેત અને પ્રેમ છે એ જો જ્ઞાન વગરનો હશે, સમજણ વગરનો હશે તો બાપા કે એનું ઠેકાણું નહીં. જ્યારે એ પ્રેમ ભગવાન કે મોટા બતાવે ત્યાં તો બહુ હાલ આવે, બહુ બાપા કે નિશ્ચય પાકો થાય, પણ કદાચ ભગવાન એ તો થોડો ઓછો બતાવે અથવા થોડો ઓછો પ્રેમ બતાવે, અને એ વખતે જો સમજણ હોય, જ્ઞાન હોય તો બાપા કે ટકી રહેવાય છે. હેત કરવું ભગવાનને વિશે એ પણ સમજણથી કરવું, જ્ઞાને કરીને ભગવાનની સાથે જોડાઈ જવું. અહીંયા ભગવાન સ્વામિનારાયણે કલ્યાણ ભગતને ઉપાય બતાવ્યો, પણ કલ્યાણ ભગતે મહારાજની આજ્ઞાથી એ જ વંથલી ગામમાં વાડીએ બેઠા હોય કલ્યાણ ભગત, એક જ કામ ભગવાનની વાતો કરવી. કલ્યાણ ભગતનું બીજું કોઈ કામ જ નહીં, જે આ ત્યાંથી રસ્તેથી નીકળે બરાબર બરાબર કામ બરાબર માથે કંઈક ભારો ઉપાડીને જતા હોય અને કલ્યાણ ભગત કે લાવો એ ભારો હું ઉપાડું પણ તમે મારી વાતો સાંભળો. કલ્યાણ ભગત ભારો ઉપાડીને પહેલાં ભગવાનની વાતો કરે. કોઈ ખેતરમાં બરાબર હળ હાંકતા હોય, કલ્યાણ ભગત કે લાવો હું હળ હાંકું પણ તમે મારી વાતો સાંભળો. કોઈ ત્યાંથી જતા હોય, મજૂરે જતા હોય, મજૂરી કરવા જતા હોય, કલ્યાણ ભગત કે આખા દિવસની મજૂરી કેટલી, તો કે અમારી મજૂરી આજે 2 રૂપિયા. કલ્યાણ ભગત કે હું તમને આખો દાડો 2 રૂપિયા આપીશ, પણ તમે ઝાડ નીચે બેસીને મારા ખેતરમાં મારા જોડે વાતો સાંભળો. પૈસા આપીને વાતો સંભળાવે, મજૂરી કરીને વાતો સંભળાવે, મહેનત કરીને વાતો સંભળાવે, ઘણાના કામ કરીને બધાની વાતો સંભળાવે. કલ્યાણ ભગત બસ એક સ્વામિનારાયણ ભગવાનના મહિમાની, સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રોની, સ્વામિનારાયણ ભગવાને આપેલી સમજણની, સ્વામિનારાયણ ભગવાને આપેલા ઉપદેશોની એવી કથા વાર્તા, એવી વાતો કરી કે ધીરે ધીરે કરીને વંથલી ગામ સંપ્રદાયનો ઇતિહાસ કહે છે કે 70% ગામ એ સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી બની ગયેલું આ સંપ્રદાયનો ઇતિહાસ બતાવે છે. અરે 70% ગામ ભગવાન સ્વામિનારાયણનું આશી સત્સંગી બન્યું એ તો ઠીક, પરંતુ કે છે સંપ્રદાયનો ઇતિહાસ કે છે કે એ વંથલી ગામમાંથી તો 2 સાધુ પણ સ્વામિનારાયણ ભગવાન પાસે બનેલા કલ્યાણ ભગતની વાતો સાંભળીને. જો ભાઈ વાતે કરીને, સત્સંગે કરીને જે નિશ્ચય થાય છે, અને એટલા જ માટે સ્વામિનારાયણ ભગવાને બરાબર આપણને આજ્ઞા કરી છે, બધું ભૂલજો, પરંતુ કથા વાર્તા સાંભળવાનું મહારાજ કહે છે ક્યારે પણ ભૂલશો નહીં, નિત્ય સમાગમ કરજો. સંત સમાગમ કીજે હો નિશ દિન, સંત સમાગમ કીજે માનત જી સંતન કે
से प्रेम सुधारस पीजे हो निश दिन संत समागम कीजे। निश दिन संत समागम निस्दिन भगवान की कथा वार्ता सांभळवानी आज्ञा आ पूर्ण पुरुषोत्तम श्री स्वामीनारायण भगवाने पोते करेली छे। અને એટલા જ માટે એ જ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન અને એ જ યોગીવર્ય ગોપાળાનંદ સ્વામીની પાંચમી પેઢીના વારસદાર આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામી મહારાજ અને એ સ્વામીજીની આજ્ઞાને વચને કરી અને આપણે આ ઘર સભાનું આયોજન કર્યું છે અને આ ઘર સભાની અંદર પણ આપણે સુંદર મજાના ત્રણ વિચારોની કથા જે ચાલે છે, પહેલો વિચાર સાંખ્ય વિચાર, બીજો વિચાર આત્મવિચાર, આત્મવિચારની કથા જે ચાલી રહી છે। આત્મવિચાર એટલે શું છે? આત્મવિચાર એટલે સમજી રાખજો, ગઢડા પ્રથમ પ્રકરણના 27માં વચનામૃતની અંદર સ્વામિનારાયણ ભગવાને પોતે વાત કરી છે। મહારાજ કહે છે કે ભગવાન ભજવાની તો સર્વેને ઈચ્છા છે, ભગવાન દરેકને ભજવા છે, પરંતુ મહારાજ કહે છે સમજણમાં ફેર રહે છે। જેવી સમજણ, બાપાશ્રી વાતોમાં લખે છે, જેવી સમજણ એવી પ્રાપ્તિ, જેવી પ્રાપ્તિ એવી સ્થિતિ, અને જેવી સ્થિતિ એવું બાપા કે સુખ મળે। ચાર સ્ટેપ બતાવ્યા ભાઈ। પહેલું સ્ટેપ છે સમજણ, બીજું સ્ટેપ છે પ્રાપ્તિ, ત્રીજું સ્ટેપ છે સ્થિતિ, અને ચોથું સ્ટેપ છે સુખ। સુખ મેળવવું છે, પહેલા ત્રણ સ્ટેપ વિચારો। પહેલો જ મુદ્દો આવે છે સમજણનો, જેવી સમજણ હશે એવી તમને પ્રાપ્તિ થશે। જો ગઢડા પ્રથમ પ્રકારના 51માં વચનામૃતની અંદર જે સ્વામિનારાયણ ભગવાને જે સમજણ આપણને આપી, જે ભગવાને આપણને ઉપાસના આપી, આખા હિન્દુ ધર્મમાં અને આખા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આ સર્વોપરી સમજણ છે અને સર્વોપરી વિચાર છે, સર્વોપરી ઉપાસના છે। એ કઈ ઉપાસના? એ પ્રથમના 51માં વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે આપી, એ જીવન પ્રાણ અબજી બાપાશ્રી એમની વાતોમાં વાતે ને વાતે આપણને સમજાવી, જે ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાએ શ્રી હરિ જ્ઞાનામૃત કાવ્યની અંદર એકી એક કીર્તનોની અંદર આ કડીઓ લખી લખીને બાપા કે આપણને આ વાત સમજાવી છે। એ સમજણ કઈ સમજણ? પુરુષોત્તમ રૂપ થઈ અને પુરુષોત્તમની ઉપાસના કરવી, અને મૂર્તિમાં રહીને ક્રિયા કરવી, અને આપણા જીવાત્માને બે આ જ જે સિદ્ધાંત છે એ જ આપણો આત્મવિચાર છે। એ સમજણ હશે, કઈ સમજણ? પુરુષોત્તમ રૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવી, પુરુષોત્તમની ભક્તિ કરવી, પુરુષોત્તમનું ધ્યાન કરવું, એ પણ પુરુષોત્તમ રૂપ રહીને ભગવાનની મૂર્તિમાં રહીને મૂર્તિને જોવી, મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ પ્રાપ્ત કરવું। આ સમજણ જેને હાથમાં આવી એને પ્રાપ્તિ પણ એવી થાય, સ્થિતિ પણ એ પ્રકારની થાય, અને સુખ એ તો શ્રીજી મહારાજના રોમે રોમનું બાપા કે મળે મળે ને મળે જ છે। અરે ગુણાતીતાનંદ સ્વામી, વિચાર કરવા જેવું વાત કે જૂનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામી એમને વાતોની અંદર પણ એક સરસ મજાની વાત આવે છે કે ઘણા બધા આ ભેગા થઈને જૂનાગઢમાં જઈને ગુણાતીતાનંદ સ્વામીને કહેતા કે સ્વામી તમે આ જૂનાગઢની મહંતઈ કરો છો, આખો દિવસ તમે પ્રવૃત્તિ કરો છો, તો તમને શું ભગવાનનું સુખ આવતું હશે? ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એક વાત બોલેલા, એ પકડવા જેવી વાત છે કારણ સત્સંગના સત્સંગીને। શું કીધું ગુણાતીતાનંદ સ્વામીને બધાય ભેગા થઈને કે સ્વામી આ જૂનાગઢની મહંતઈ કરો છો, આટલી બધી પ્રવૃત્તિ કરો છો, તો તમને શું ભગવાનનું સુખ મળતું હશે? અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી આ આંખ મીચીને કહે છે કે જેમ પેલા બધા માછલા છે ને એ જળમાં રહીને તમામ ક્રિયાઓ કરે, એમ અમે ભગવાનની મૂર્તિમાં રહી અને તમામ ક્રિયાઓ કરીએ છીએ, એટલે અમારે તો પ્રવૃત્તિમાં નિવૃત્તિ છે। જો ભાઈ સમજો વાત, વિચારજો, માછલા જળમાં જ રહે છે, જળની બહાર નીકળતા નથી, જળમાં રહીને તમામ ક્રિયા કરે, એમ સ્વામી કહે છે અમે ભગવાનની મૂર્તિમાં રહીને સર્વે ક્રિયાઓ કરીએ છીએ, અને આ મૂર્તિમાં રહીને સર્વે ક્રિયાઓ કરીએ છીએ। આ મૂર્તિમાં રહેવાની વાત, આ પુરુષોત્તમ રૂપ થવાની વાત એ ગુણાતીતાનંદ સ્વામીએ પોતે એમની વાતોમાં પણ કરેલી છે। એ મૂર્તિમાં રહીને મૂર્તિને જોવી, જે સિદ્ધાંત જે આપણને અપજી બાપાએ સમજાવ્યો, જે આપણને ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાએ સમજાવ્યો છે,
એ સિદ્ધાંત, એ જ આત્મવિચાર, આ મૂર્તિમાં રહીને મૂર્તિની ક્રિયા કરવી, મૂર્તિમાં રહીને સર્વે ક્રિયા કરવી, મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવું, આ સિદ્ધાંત એટલે બાપા કે આપણો આત્મવિચાર. આ આત્મવિચારની દળતા, આ આત્મવિચારની કથા આપણે ચાલી રહી છે. જેટલો આત્મવિચાર બાપા કે દળ કરશો એટલા જીવનમાં બાપા કે સુખિયા રહેવાય એમ છે. આપણે સ્વામી બાપા વાતોમાં એક સરસ મજાનું નાનું દ્રષ્ટાંત આપે છે કે એક ભાઈ હતા ને, એને એક દિવસ બરાબર કે છે ને કે ભોયરામાં પૂરી દીધા, અને બરાબર પૂરીને એમ કીધું કે તું એમ બોલ કે હું ભેંસ છું, હું ભેંસ છું, એવું 6 મહિના સુધી બોલ્યા કરતો, ખાવા પીવા બધું એમ મળી જશે. પેલો બેઠા બેઠા 6 મહિના સુધી હું ભેંસ છું, બસ એક જ વિચાર, હું ભેંસ છું, હું ભેંસ છું, હું ભેંસ છું. ખાતો નહીં ભેંસ, પણ એ વિચાર, એ હું ભેંસ છું, હું ભેંસ છું, ખાતો જાય તો કે હું ભેંસ છું, કોઈ પણ ક્રિયા કરે તો હું ભેંસ છું, બધું એને ત્યાં બેઠા બેઠા 6 મહિના પૂરા થયા. ત્યાં પછી બધાએ કીધું કે ચાલો હવે ઘરની બહાર, તો કે હું તો ભેંસ છું, તો કે ચાલો, કે તું ક્યાં ભેંસ, તું તો માણસ છું, આ મરીશો બતાય, જો તું માણસ છું, ક્યાં ભેંસ છું. તો કે ના ના ભલે ભાઈ, અરીસામાં તો બધું દેખાય, બધું ખોટું, પણ હું તો ભેંસ જ છું. તો કે ચાલ બારણા બાર. અરે શું બારણા બાર આવો, બારણા બાર આવો, મારા 2 શિંગડા છે, એ 2 શિંગડા નડે છે ને બારણા બાર મારાથી અવાતું નથી. જો ભાઈ લક્ષ્યાર્થ થઈ ગયો 6 મહિનામાં, બહુ બોલ બોલ કર્યું ને ભાઈ. એમ બાપા કે એક વિચાર કે હું પુરુષોત્તમ રૂપ છું, હું પુરુષોત્તમ રૂપ છું, હું મૂર્તિ રૂપ છું, ભગવાને મને મૂર્તિ માં રાખ્યો છે, હું અખંડ મૂર્તિ માં જ છું. આ સંસારની પ્રવૃત્તિ કરો, સત્સંગ સંબંધી પ્રવૃત્તિ કરો, ભગવાનનું કોઈ પણ પ્રકારનું સાધન કરો, અને એ વખતે હું મૂર્તિ માં છું, આ અનુસંધાન, આ દળતા, આ વિચાર બાપા કે સતત જો કર્યો હશે ને, તો બાપા કે લક્ષ્યાર્થ થઈ જશે. અને દેહ છતાં જ હશે આ દેહ, આ શરીર કઈ મટવાનું નથી. શરીર દેહ તો બાપા કે જ્યારે મૃત્યુ સમય આવશે ત્યારે શરીર મટશે, પણ શરીરમાં રહીને પણ એ આત્મા એટલો બધો મજબૂત પાત્ર બનશે કે છતી દેહે એને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું સુખ બાપા કે અવશ્યપણે મળશે, મળશે ને મળશે ને. અહમ પુરુષોત્તમ રૂપોસ્મીનો આ વિચાર, આ આત્મવિચાર, આ આત્મવિચારની જે કથા ચાલે આખા હિન્દુ ધર્મમાં, આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં, આ જે ફિલોસોફી છે ને, જે અનાદિ મુક્તની, જે પુરુષોત્તમ રૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવી, આ ફિલોસોફી એ સર્વોત્તમ છે, સર્વોપરિ છે. અને એટલા જ માટે આપણે કહીએ છીએ કે અમને તો સર્વોપરિ ઉપાસના મળી છે. આ સિદ્ધાંત બાપા કે સર્વોત્કૃષ્ટ સિદ્ધાંત છે, જે ભગવાન સ્વામિનારાયણની સાથે જોડાવા માટેનો સર્વોત્તમ સિદ્ધાંત છે. અને જે શ્રીજી મહારાજની મૂર્તિનો રોમે રોમનું જો સુખ પ્રાપ્ત કરવું હોય, અને ભગવાન જોડે સ્વામી સેવક ભાવ સૌથી વધારે દળ કરવો હોય, તો આ સિદ્ધાંત સમજ્યા વગર બાપા કે છૂટકો નથી. અને આ આત્મવિચારની કથા આપણે ચાલે, આ આત્મવિચારની કથામાં બરાબર આત્મવિચાર, અને એ આત્મવિચારની કથાની અંદર આત્મવિચારથી ફાયદા અને લાભ આપણે ઘણા બધા જોયા છે. પહેલો લાભ અને ફાયદો આપણે જોયો માન અપમાનમાં એકતા રહે, બીજો લાભ અને ફાયદો જોયો સુખ દુઃખમાં સ્થિર રહેવાય, ત્રીજો લાભ અને ફાયદો જે આપણે ચાલી રહ્યો છે, ગમે એટલા આપણા જીવનની અંદર કામ ક્રોધ લોભ ભય એના મોટા મોટા તરંગો ઉછળે, અને ત્યારે આત્મવિચારની દળતા કરી હશે તો જીવનમાં ધીરજ અને શાંતિ રહેશે. કામના ક્રોધના લોભના અને ભયના, બાપા કે ભય, કામની વાત કથા આપણે પૂરી કરી, ક્રોધની પણ પૂરી થઈ, લોભની પણ ગઈ વખત પૂરી થઈ, હવે આપણે ભયની ચાલી રહી છે. ભય એટલે ડર, બીક, ભયને પરિસ્થિતિ સર્જાય. અને એ વખતે બાપા કે આત્મવિચાર કેવો કામ લાગે, કારણ કે નાના મોટા દરેક મનુષ્યને કોઈ પણ પ્રકારના ભય તો બાપા કે હોય જ છે, અને જીવનની અંદર ભયનું વાતાવરણ, ડરનું વાતાવરણ, બીકનું વાતાવરણ તો એક જીવનની અંદર હંમેશા બાપા કે આવે આવે ને આવે જ છે. ગમે એટલું નહીં, પેલો એક દર્દી સૂતો હતો ઓપરેશન થિયેટરમાં, ડોક્ટરે પ્રવેશ કર્યો ઓપરેશન કરવા,
જેવો ડોક્ટરે પ્રવેશ કર્યો ને ઓપરેશન કરવાની જેમ શરૂઆત કરવા જાય તો દર્દી આખો આમ ધ્રુજતો હતો. એટલે પછી પેલા ડોક્ટરે કહ્યું દર્દીને, પેશન્ટે, કે ભાઈ શું કામ આટલો બધો ધ્રુજે છે? પેલો કે મને બીક લાગે છે. ડોક્ટર કે શેની બીક લાગે છે? મને ઓપરેશન કરાવવાની બીક લાગે છે. અરે ઓપરેશન કરાવવાની ક્યાં તને બીક લાગે? કેમ બીક લાગે ઓપરેશન કરાવવાની? અરે દર્દી હાથ જોડીને કે ડોક્ટર સાહેબ આ મારું પહેલી જ વારનું ઓપરેશન છે. અને ત્યારે ડોક્ટર કે શું કામ આટલો બધો બીવે છે? મારું પણ પહેલી જ વારનું ઓપરેશન કરવાનું આવ્યું છે. હવે દર્દીની હાલત શું થાય ભાઈ? ડર, બીક ને પેલા એક મિયા ફુસકી હતા ને, એનું એનું ઉલામડું નામ શું હતું ખબર છે? સાત વાઘ મારખા. સાત વાઘ મારખા એનું નામ, ઉલામડું નામ. એટલે રાજાને ખબર પડે, રાજા કે એક વખત રાજાને શિકારે જવાનું હશે એટલે બધા સિપાહીઓને કહ્યું કે મારે શિકારે જવું છે, એક માણસ એવો લઈ જવો છે કે જંગલમાં જ્યારે વાઘ આવે ને ત્યારે કઈ વાંધો ન આવે. તા બધા સિપાહીઓ ભેગા થઈને રાજાને કે રાજા આપણા રાજ્યની અંદર આ એક મિયા પુષ્કી એવા છે કે જેનું નામ સાત વાઘ મારખા છે અને એને તમે લઈ જાઓ જે સાત વાઘને મારી નાખશે. એટલે તમે ચિંતા નહીં, એક વાઘ શું સાત વાઘ મળશે તોય ચિંતા ન કરશો. રાજા કહેતો તો બહુ સારું. રાજાએ પેલા સાત વાઘ મારખાને બોલાવ્યા. બોલો સાત વાઘ મારખા, મારી જોડે શિકારે આવવાનું છે, બીક તો નહીં લાગે ને? અરે જરાય નહીં લાગે, મારું નામ સાત વાઘ મારખા છે. એમ કરીને રાજા જોડે પેલા સાત વાઘ મારખા ગયા, જંગલમાં ગયા. જંગલમાં જતા જતા, શિકારે જતા જતા ભાઈ વાઘની ત્રાળ સંભળાઈ. પેલી ત્રાળ સાંભળી અને પેલાને તો બરાબર સાત વાઘ મારખા છે તો એકદમ બેસી ગયા. રાજા કે શું થયું? આ તો શે ચક્કર આયા? ત્યાં બીજી વાઘની ત્રાળ જ્યાં સાંભળી ત્યાં તો પેલો ધ્રુજવા લાગ્યો, અને ત્રીજી એ તો બરાબર આમ ધ્રુજવા લાગે વધારે, અને જ્યાં વાઘ દેખાયો અને ત્યાં તો ભાઈ પેલો ધ્રુજીને હાથ જોડીને બરાબર ઝાડ ઉપર ચડવા લાગ્યો. અરે રાજા કહે છે તું મને મૂકીને ક્યાં જાય છે? તું શું કામ? હજી તો એક જ વાઘ આવ્યો છે, તારું નામ તો સાત વાઘ મારખા છે અને તું આમ ઝાડ ઉપર ક્યાં ચડે? અને ત્યારે પેલો ઝાડ ઉપર ચડીને કહે છે કે રાજાજી આ તો મારા ફૂઈએ મારું હુલામણું નામ પાડ્યું, હુલામણા નામ તો બાપા કે જે આપણા દેહ ના શરીર ના જે નામ પાડે બધા હુલામણા સમજી રાખજો. શરીર બળશે ભેગા નામ બળવાના છે, પરંતુ જે નામ જે આપણને આપણા ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાએ આ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના શરણમાં આપણે જ્યારથી આવ્યા, જ્યારથી મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પાસે આપણે કંઠી પહેરી વર્તમાન ધરાવ્યા, આપણને સત્સંગી બનાવ્યા અને ત્યારથી આપણને સ્વામી બાપાએ આપણને બધાયના આપણા બધાના નામ એ અનાદિ મુક્ત પાડ્યા છે. તમે સ્થૂળ દેહ નથી, તમે સૂક્ષ્મ દેહ નથી, તમે કારણ દેહ નથી, તમે મહાકા કારણ દેહ પણ નથી. એ બધાથી તમારા આત્માને જુદો પાડી એ ભિન્ન અલગ કરી ભગવાન સ્વામિનારાયણે પોતે બરાબર પુરુષોત્તમ રૂપ કરીને તમને મૂર્તિમાં રાખ્યા છે. તમે તો અનાદિ મુક્ત છો, તમે કોઈ સામાન્ય જીવ નથી ભાઈ. આપણું નામ અનાદિ મુક્ત, પણ પેલા સાત વાઘ મારખાના જેવું થાય નહીં. ભયનો સમય આવે, બીકનો સમય આવે ત્યારે કે આ તો ઉલામડું નામ છે ભાઈ, હું તો બી ગયો. ના ના બાપા, કે લક્ષ્યાર્થ હોય, એ વાચ્યાર્થમાંથી લક્ષ્યાર્થ થયું હોય, આત્મવિચારની દળતા કેળવી હોય તો ગમે એટલું ભયનું વાતાવરણ આવે, ગમે એટલું બીકનું વાતાવરણ આવે ને ત્યારે પણ બાપા કે આ સિદ્ધાંત છે ને એ લક્ષ્યાર્થ કર્યો હોય એને ક્યારે પણ કોઈ પ્રકારનો ડર લાગતો નથી, એના જીવનમાં એ નિડર બને. આપણા ઈશ્વર બાપાનું નામ નિડર સિદ્ધાંતવાદી સદગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી બાપા, અને એના આપણે બધા આશ્રિતો, એના બાપા કે આપણે બધા ચેલાઓ છીએ, એ પરંપરા જે આપણને મળી છે એ એવી નિડર છે. તો મારે તમારે પણ આ આત્મવિચાર ડળ કરી ગમે એટલા જીવનની અંદર જ્યારે ભયના તરંગો ઉછળે ત્યારે આ આત્મવિચારની ડળતા કરી અને આપણે બધાએ નિડર બનવાનું છે, એ આત્મબળ કેળવવાનું છે. નહીં સ્વામિનારાયણ ભગવાનના વખતમાં નાજા જોગિયા, સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી નાજા જોગિયાએ ભગવાન સ્વામિનારાયણની કંઠી પહેરેલી, સ્વામિનારાયણ ભગવાનના એવા પાકા સત્સંગી નાજા જોગિયા બનેલા.
આખો ભગવાનની સેવા કરેલી ભાઈ. આ નાજા જોગ્યા નાની સેવા આપે ને તોય કરવા તૈયાર થઈ જાય. નાજા જોગ્યા હંમેશા ભગવાન સ્વામિનારાયણની પાસે હોય ત્યારે ઘોડી બધી હાચવવાની ને આ બધી સેવાઓ કરે, આ બધી આમ તુચ્છ સેવાઓ આપે, નાની સેવાઓ આપે ને ત્યારે પણ નાજા જોગ્યા હાથ જોડીને મહારાજને કે મહારાજ નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો, આવી ટેલ મહારાજ મળે ક્યાંથી? આ તો મોટા મોટા દેવો અવતારોને દુર્લભ અને આજે મને આ ભગવાનની સેવા સુલભ છે. સ્વામિનારાયણ ભગવાન નાજા જોગ્યાને કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારની સેવા સોંપે ત્યારે તે હસતા હસતા સેવા કરે, કોઈ પણ પ્રકારની આજ્ઞા કહે તો એ હસતા હસતા આજ્ઞાનો સ્વીકાર કરે. ભૂલેથી પણ નાજા જોગ્યા એમ ન કહે કે હુંથી આટલું વચન મુથી મનાશે અને આટલું વચન મુથી મનાશે નહીં, આવું ક્યારેય પણ બોલે નહીં. શૂરવીરપણાનું અંગ હતું, હિંમત પણ એટલી હતી અને ભગવાન સ્વામિનારાયણે જે આત્મવિચાર આપેલો ને એના જીવનમાં નાજા જોગ્યાએ ડળ કરેલો, આત્મવિચારની ડળતા કેળવેલી. અને એ જ નાજા જોગ્યા એક દિવસ પોતાના ઘેર ભડલી ગામમાં હતા અને ભડલી ગામનો ભાણ ખાચર એટલે સ્વામિનારાયણ ભગવાનનો વિરોધી, એ ભાણ ખાચરે એક દિવસ નાજા જોગ્યાને કહ્યું છે, નાજા જોગ્યા તારા સ્વામિનારાયણ ભગવાન જો હાચા હોય તો નાજા જોગ્યા જો સાંભળ, કાલ સવારે સૂર્યોદય થાય એ પહેલા એ સ્વામિનારાયણ ભગવાન જો આપણા ગામમાં જો આવી જશે તો હું તને બચાવીશ, બાકી જો એ સ્વામિનારાયણ ભગવાન જો સવારે સૂર્યોદય પહેલા જો ગામમાં નહીં આવે ને તો હું તારા ઢીંચણ ભાગી નાખીશ. જો આ ઢીંચણ હોય ને ભાઈ પગના એ બધા ભાગી નાખીશ તારા, પછી તું કોઈ દિવસ તું ચાલતો નહીં થાય. ભાણ ખાચરે રાત્રે આવીને પેલા નાજા જોગ્યાને આટલું કહ્યું. ભાણ ખાચરે શું કહ્યું નાજા જોગ્યાને? નાજા જોગ્યા જો સ્વામિનારાયણ ભગવાન જો કાલ સવાર સુધી સૂર્યોદય થાય એ પહેલા જો આપણા ગામમાં નહીં આવે તો નાજા જોગ્યા તારા ઢીંચણ ભાગી નાખીશ. અને આટલું કહીને ભાણ ખાચર જતો રહ્યો. ભયનું વાતાવરણ ચારે બાજુ ફેલાયું છે અને આવા વાતાવરણમાં ભગવાન સ્વામિનારાયણ તો ભાઈ એ વખતે ગઢપુરમાં હતા, આ બાજુ આવે એવો કઈ સંકેત નહોતો. પરંતુ સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ કરી અને નાજા જોગ્યા તો હાથ જોડીને ભગવાનની પ્રાર્થના કરવા બેઠા છે. અને પ્રાર્થનારૂપી ફોન બાપા કે એવો છે, પ્રાર્થનારૂપી મોબાઈલ એવો છે, પ્રાર્થનારૂપી SMS મેસેજ એવો છે કે એ ભગવાન સ્વામિનારાયણ કોઈ પણ જગ્યાએ આ દેહ કરીને હોય તો એ મેસેજ પહોંચાડ્યા વગર રહેતો નથી. કદાચ પહેલામાં તકલીફ થતી હશે પણ આ પ્રાર્થનારૂપી મેસેજમાં કાંઈ તકલીફ થાય નહીં. પ્રાર્થના તો છેક ભગવાન સુધી આપણો સંદેશ પહોંચાડે છે. અને રાજા જોગ્યાએ તો ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી છે કે મહારાજ, કેવી રીતે પ્રાર્થના કરી છે ભાઈ? જો વિચાર કરી લેવાનો, ભગવાનને પ્રાર્થના કરો ત્યારે પણ વિચાર કેવો રાખવો? એ નાજા જોગ્યાએ હાથ જોડીને ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી છે. કેવી રીતે પ્રાર્થના કરી છે કે હે સ્વામિનારાયણ ભગવાન, હું સ્થૂળ દેહ નથી, હું સૂક્ષ્મ દેહ નથી, હું કારણ દેહ નથી, હું મહાકારણ દેહ નથી, હું જાગ્રત નથી, હું સ્વપ્નમાં નથી, હું સુષુપ્તિમાં નથી, હું મન નથી, હું બુદ્ધિ નથી, હું ચિત્ત નથી, હું અહંકાર નથી, મારી કોઈ પણ 10 પ્રકારની ઇન્દ્રિયો તે રૂપ હું નથી. એ બધું જે 57 જે ટોળું છે ને એ 57 ટોળામાંથી હે ભગવાન સ્વામિનારાયણે, સ્વામિનારાયણ ભગવાન તમે મારા જીવાત્માને એ 57 ટોળામાંથી મુક્ત કરી, અનાદિ મુક્ત કરી. અને હે ભગવાન સ્વામિનારાયણ તમે મને મૂર્તિમાં રાખ્યો છે, હું પુરુષોત્તમ રૂપ છું અને પુરુષોત્તમ રૂપ થઈ અને ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના આ નાજા જોગિયા કરવા લાગ્યા છે. એ ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરે કે મહારાજ દયા કરજો, દયા આવે તો વહેલા વહેલા સવાર થાય એ પહેલા મારા ગામમાં પધારજો, નહીતર વહેલા વહેલા હે ભગવાન સ્વામિનારાયણ મને ધામમાં લઈ જજો. હે સ્વામિનારાયણ ભગવાન, આ આ લાજ બધી તમારા હાથમાં છે, હવે તમારે જે ધાર્યું હશે એમ જ મહારાજ કરજો. એ અંત્યના 13મા વચનામૃત પ્રકારની સમજણ નાજા જોગ્યાના જીવનમાં હતી ભાઈ. અંત્યના 13મા વચનામૃતની સમજણ એ ભયના વાતાવરણમાં મનુષ્યએ હંમેશા રાખવી જોઈએ. એ અંત્યના 13મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે સમજણ આપી
કે ભગવાનના જે ભક્ત છે ને એને તો તન મન અને ધન એ ભગવાનને અર્પણ કર્યું પછી તો ભગવાનની ઈચ્છા એ જ એનું પ્રારબ્ધ છે ભગવાનની ઈચ્છા એ જ એનું પ્રારબ્ધ છે ભગવાન જે મરજી હોય એ પ્રમાણે જ એ કરે અને ભગવાનની ઈચ્છાથી કાંઈ પણ નાનું મોટું દુઃખ આવે ભયનું વાતાવરણ સર્જાય ત્યારે એને એટલો વિચાર અવશ્યપણે હોય કે ભગવાનની મરજી હશે એમ જ થવાનું છે ભગવાનની મરજી વગર ક્યારેય પણ કોઈ સુકું પાંદડું પણ તોડવા શક્તિમાન નથી ભગવાન રાખે તેમ રહેવું દેખાડે તે જેવું ભગવાન કહે તે કરવું આ વિચારો જે છે આત્મા વિચારની દડતાએ કરી અને નાજા જોગ્યાના જીવનમાં આવ્યા છે નાજા જોગ્યા ભગવાનને પ્રાર્થના કરે અને એ ભગવાનને કેવી પ્રાર્થના કરે જે ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાએ આપણને પ્રાર્થના કરતા શીખવાડ્યું કે હરિદાસના તે દુખડા કાપજો મુજે રાખનો પ્રભુજી ઘણો વાંક છે હું તુજને વિનવું રે મારા વાલમાં તારા હાથમાં હરી મારી લાજ છે હું તારે શરણે આવ્યો પ્રભુ લાજ મારી તો કેમ જાશે આવી રીતે પ્રાર્થના એવી કરે એવી પ્રાર્થના કરે કે પૂર્વેના ભક્તોને પ્રભુ ચાહે તો આ ભક્તને કેમ ભૂલી શકે મેં તો અર્પ્યો બધું તને નાથ રે હવે બાજી બધી તારે હાથ રે હું તુજને વિનવું રે મારા વાલમાં તારા હાથમાં હરી મારી લાજ છે પ્રાર્થના કરતા જાય એટલે આગળ નાજા જોગ્યા એ પુરુષોત્તમ રૂપ થઈને ભગવાન સ્વામિનારાયણને આગળ પ્રાર્થના કરતા જાય કે તમે મારા શેઠને ચાકર હું તારો સર્વે કર્યો તારો થાશે સહજાનંદનો મળતા સહારો દાસાનો દાસ તો ગુણ ગાશે હવે નાથી મુને બીજી આશરે મુને આપ્યો છે મૂર્તિ માં વાસરે હું તુજને વિનવું રે મારા વાલમાં તારા હાથમાં હરી મારી લાજ છે સ્વામી બાપાએ આ પ્રાર્થના જે શીખવાડી એમાં છેલ્લે આવે છે વાત શું હે કે તમે મારા શેઠને ચાકર હું તારો સર્વે કર્યું તારું થશે જો ભાઈ બધું જ કર્યું ભગવાનનું જ થાય છે બીજા કોઈનું થતું નથી સમજી રાખવું પ્રથમના એ 27માં વચનામૃતમાં એટલા માટે મહારાજે વાત બતાવી ભગવાન ભજવાની સર્વેને ઈચ્છા છે પણ મહારાજ કે સમજણમાં ફેર રહે છે પરંતુ જેને આવી સમજણ છે કેવી સમજણ કે આ બ્રહ્માંડમાં નહીં પણ અનંત કોટી બ્રહ્માંડોમાં મને મળ્યા જે સ્વામિનારાયણ ભગવાન તેનું કર્યું જ સર્વે થાય છે એનું જ કરતાપણું છે કોઈ પણ જગ્યાએ કંઈ પણ દેખાય તો મારા ભગવાનનું ધાર્યું થયું છે મારા ભગવાનની મરજીથી થયું છે અને આ સમજણ ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 27માં વચાવતમાં કહે છે કે જેને જીવનમાં ડળ કરી છે એના હૃદયમાં ભગવાન કે અમે અખંડ નિવાસ કરીને રહીએ છીએ ને રહીએ છીએ જો ભાઈ આપણા હૃદયમાં જો ભગવાનને અખંડ નિવાસ કરીને જો રાખવા હોય તો પણ આ સમજણ ડળ કરવાની જરૂર છે આવા ભયના વાતાવરણમાં આવા દુઃખની પરિસ્થિતિમાં પણ આવો જ્યારે ભયનો તરંગ ઉછળતા હોય એ વખતે પણ જો આ આત્મવિચારની ડરતા કરી હશે તો ધીરજ રહેશે શાંતિ રહેશે આજે નાજા જોગ્યા ભગવાનને કહે છે
તમે મારા શેઠને ચાકર હું તારો સર્વે કર્યો હે ભગવાન તારો થશે હવે નથી મને બીજી કોઈ આશરે આવે આવે છે આ આત્મવિચાર હવે કોઈ નથી મને બીજી આશરે સાંખ્ય વિચાર મને આપ્યો છે મૂર્તિમાં વાસરે આત્મવિચાર જો ભૈયા બે વિચારો જે કથા ચાલે સાંખ્ય વિચાર આ આત્મવિચાર મને મૂર્તિમાં વાસ આપ્યો છે હું તો મૂર્તિમાં જ છું હવે મને બીજી કોઈ આશા નથી મારે કોઈ હવે કોઈ તૃષ્ણા નથી મારી કોઈ ઈચ્છા નથી તમારી ઈચ્છા સ્વામિનારાયણ ભગવાનને બરાબર નાજા જોગ્યા કે મહારાજ તમારી ઈચ્છા એ જ મારું નસીબ એ જ મારું પ્રારબ્ધ મારી કોઈ ઈચ્છા નહીં આપણે ભાઈ ગુંદુ થઈ પડે આપણી ઈચ્છા એ આપણે ભગવાનનો પ્રારબ્ધ કરી નાખીએ ઘણી વાર પરંતુ અહીં નાજા જોગ્યા શું કહે છે આવા ભયના વાતાવરણમાં પણ ભગવાનને કહે છે તમારી ઈચ્છા એ મારું પ્રારબ્ધ છે જો તમારી ઈચ્છા હોય તો ભગવાન દર્શન આપવા આવજો લાજ બધી મહારાજ તમારે હાથ છે રાખવી હોય તો એ તમારી મરજી અને ન રાખવી હોય તો તમારી મરજી તમારી ઈચ્છા હોય તો દર્શન આપજો ન હોય તો ન આપતા ચિંતા નથી મને તો મૂર્તિમાં વાસ આપ્યો છે આ રાજા જોગ્યાની સમજણ આ આત્મબળનો વિચાર આ સાંખ્ય વિચાર આત્મ વિચાર આવા મોટા મોટા ભય થકી પણ બાપા કે આપણી રક્ષા કરે આવા ભયના તરંગો ઉછળે ત્યારે પણ ધીરજ અને શાંતિ રહે અને નાજા જોગિયાના આ વિચારે કરીને આ સમજણે કરીને અડધી રાતે ભગવાન ગઢપુરથી દોડ્યા માણકી ઘોડી લઈને દોડ્યા આવ્યા છે બટલીવાળા ભાણ ખાચરના જોડે અને ભાણ ખાચરને કહે છે ભાણ ખાચર હું આવી ગયો મારા ભક્તના એવા ઢીચણો અમે કઈ ભાગવા દઈએ નહીં અમારા ભક્તની રક્ષા તો ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જેમ માતા બાળકની કરે રાજા પ્રજાની કરે અરે પાપણ જેમ આંખની રક્ષા કરે ને એમ આવા જે ભક્ત હોય એની રક્ષા તો સ્વામિનારાયણ ભગવાન કે અમે અવશ્યપણે કરીએ આવા ભક્તો માટે તો અડધી રાતે મહારાજ દોડે કેવા ભક્તો માટે નાજા જોગિયા જેવા ભક્તો કેવા ભક્તો માટે જેને સાંખ્ય વિચાર ને આત્મ વિચાર ડળ કર્યો છે એવા ભક્તો માટે ભગવાન અડધી રાતે દોડે સ્વામિનારાયણ ભગવાને ભાણ ખાચે દર્શન આપ્યા ભાણ ખાચે કહ્યું નાજા જોગ્યાના ઢીચણ ખબરદાર જો ભાગ્યા છે તો તારા ઢીચણ ભગાશે પણ મારા ભક્તના કોઈ તારો ઢીચણ હું ભાગવા દઉં નહીં નાજા જોગ્યાની ભગવાન સ્વામિનારાયણે રક્ષા કરી આ બે વિચારોના કારણે આપણે એ જ ભગવાન એ નાજા જોગ્યાને જે સ્વામિનારાયણ ભગવાન મળ્યા એ જ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન આજે વર્તમાન સમયે આપણને ગોપાલ બાપા રૂપે નિર્ગુણ બાપા રૂપે ઈશ્વર બાપા રૂપે ગુરુદેવ મુક્તજીવન સ્વામી બાપા રૂપે અને વર્તમાન સમયે આપણને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ સ્વરૂપે આપણને સાક્ષાત મળ્યા છે ઓળખવાની જરૂર છે ડરતા કરવાની જરૂર છે એમની બરાબર સાથે જોડાવાની જરૂર છે અને એમની આજ્ઞાને વચને કરી અને આ બધા વિચારો ડળ કરવાની જરૂર છે આવી ઘર સભામાં બેસી અને ભગવાન ભજવાની જરૂર છે આજે ભયની ઘણી બધી વાતો બાકી રહી એ બધી હવે આવતી કથામાં આપણે જોઈશું આજના દિવસે સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપા અને આપણા પરમ પૂજ્ય આચાર્ય શ્રી મહારાજને ખૂબ પ્રાર્થના કરીએ નાજા જોગ્યાના જીવનની જેમ અમારા જીવનમાં પણ ગમે એટલા કામ ક્રોધ લોભ અને ભયના તરંગો મોટા મોટા ઉછળે એ વખતે હે પ્રભુ અમને આત્મ વિચારનું બળ કેવડાવડાવજો એ આત્મ વિચારની ડરતા કરાવજો એવી દિવ્ય બળ બુદ્ધિને શક્તિ આપજો એવી ખૂબ બાપાને પ્રાર્થના કરીએ છીએ આ સેવક બાળકથી કાંઈ પણ આડોડું બોલાઈ ગયું હોય તો આ સેવક બાળકને આપણો બાળક ગણી માફ કરજો બધાય ભક્તોને આ સેવક બાળકના પ્રેમપૂર્વક વંદનપૂર્વક બધાય ભક્તોને આ સેવક બાળકના જય સ્વામિનારાયણ.